વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યવહારમાં ઘણી બધી વસ્તુઓની ખરીદી કરતા હોઈએ છીએ, તો વેપારીઓ આપણને જે ભાવે વેચતા હોય છે હંમેશા દરેક વસ્તુ એ જ કિંમતમાં એ ખરીદતા નથી હોતા. ક્યારેક એ વસ્તુ એણે આપણને જે ભાવે વેચે એની કરતાં વધારે રૂપિયામાં ખરીદી હોય છે. ત્યારે વેપારી છે એ આપણને, ધારો કે 100 રૂપિયામાં ખરીદેલી વસ્તુ 150 રૂપિયામાં વેચે છે, તો એ પોતાનો 50 રૂપિયા એણે નફો રાખ્યો છે. પણ ધારો કે ક્યારેક એવી કોઈ વસ્તુ ખરીદી હોય અને પછી ઘણો લાંબો સમય પડી રહે છે, 5 વર્ષ સુધી એને વસ્તુ વેચાતી નથી, ત્યારે પછી જૂનો માલ છે, વધારે સમય લાંબો સમય ન રાખતા એને પોતાને ખરીદેલી મૂળ કિંમત કરતાં પણ ઓછા રૂપિયામાં વેચી દેતા હોય છે. ધારો કે આજે હમણાં આપણે ઉદાહરણ લીધું કે 100 રૂપિયામાં ખરીદેલી એક વસ્તુ 5-7 વર્ષ પડી રહી છે, તો એ પછી ક્યારેક કોઈને ખાલી 50 રૂપિયામાં પણ વેચી દે તો ત્યારે પોતે 50 રૂપિયાની ખોટ પણ ખાતા હોય છે. તો આ રૂપિયામાં આ રીતે નફો ખોટ મળે, પણ એને ટકાવારીમાં પણ શોધવી જરૂરી હોય છે. તો આપણે એવી ગણતરી સમજીએ. ધારો કે કોઈ એક વેપારી છે, એણે ₹200ની એક એવી સાડી, પણ 20 સાડી ખરીદી છે, 20 નંગ. તો પહેલા આ વેપારીની આપણે મૂળ કિંમત ગણીએ કે એણે કુલ કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો આ સાડી ખરીદવામાં. તો 200 રૂપિયા એવા 20 નંગના, એટલે કે 2 × 2 = 4 અને 3 મીંડા, એટલે કે ₹4,000 એણે પહેલાં રોકાણ કર્યું હશે. હવે કોઈપણ વેપારી મોટે ભાગે પોતે હંમેશા નફો કરવા માટે જ વેપાર કરતો હોય, તો એ 200 રૂપિયાની એક ખરીદેલી સાડી ક્યારે 200 રૂપિયામાં વેચે જ નહીં. એટલે દરેક સાડી દીઠ પહેલેથી, ધારો કે મનમાં નક્કી કરી લે છે કે મારે દરેક સાડી દીઠ 100 રૂપિયા ઉપજાવવા છે, તો એણે પોતે નક્કી કરેલો નફો દરેક સાડી દીઠ ₹100 એણે નક્કી કર્યો હોય, તો એણે કુલ નફો 20 સાડી દીઠ ₹2,000 કમાવાનું નક્કી કરે. તો જો એને કુલ 4,000 + 2,000 ₹6,000 કમાણી થાય, પોતે ધાર્યા પ્રમાણે 100 રૂપિયા દરેક સાડી દીઠ નફો મળ્યો કહેવાય. હવે આપણે માની લઈએ કે આ વેપારીને બધી સાડી વેચી દેતા 20 સાડી જ્યારે વેચાઈ ગઈ, ત્યારે એને જે વેચાણ કિંમત છે, કુલ થયેલી આવક એ ₹5,000 છે, તો આ વેપારીને કેટલા ટકા નફો થયો હશે એ આપણે શોધવું હોય. અને પહેલાં તો એ નક્કી કરવાનું કે નફો થાય છે કે ખોટ. તો આપણે અહીંયા જાણીએ છીએ કે જો વેકી મોટી હોય મૂકી કરતાં, તો હંમેશા નફો જ કહેવાય. પણ જો અહીંયા આમ થઈ જાય કે વેકી નાની હોય મૂકી કરતાં, તો અહીંયા ખોટ મળે. તો આપણે અહીંયા પહેલાં જાણીએ છીએ કે 5,000 રૂપિયા મોટી કિંમત છે 4,000 એની મૂળ કિંમત કરતાં, તો અહીંયા આપણને વેપારી છે એને નફો જ થાય છે. તો 1,000 રૂપિયા વધારે છે એ નફો છે. નફાનું સૂત્ર વેકી ઓછા મૂકી, એટલે અહીં નફો 1,000 રૂપિયા છે. હવે એને ટકાવારી ગણીએ, તો હંમેશા એક યાદ રાખવાનું કે એની જે મૂળ કિંમત હોય એટલા રૂપિયા જો એને મળે વધારાના, તો એને 100% નફો થયો કહેવાય. એટલે કે જો આ વેપારીને દરેક સાડી 200 રૂપિયાની હતી, એના ઉપર 200 રૂપિયા મળ્યા હોય, એટલે કે કુલ 4,000 + 4,000 રૂપિયા 8,000 રૂપિયા કુલ કમાઈ, તો આ વેપારીને 100% નફો થયો કહેવાય. એટલે આપણે 83 આ રીતે માંડવાની રહી કે 4,000 રૂપિયા ઉપર નફાનો ટકાવારી એ 100% ગણાય. તો આપણે તો જાણીએ છીએ કે આ વેપારીને ખાલી 1,000 રૂપિયાનો નફો થયો છે, તો કેટલા ટકા નફો થયો ગણાય.